हेलो नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तमे जे अहींथी मीडिया मूकी छे ए बधा मीडिया एक वखत જોવાથી ખબર ના પડે, તો વિદ્યાર્થી મિત્રો એ મીડિયા તમારે બે વખત જોવાના। જેટલું મેડમ જે વર્ક કરવા આપે એટલે કે જે લખવા આપે તૈયાર કરવા આપે એ બધાની તૈયારી કરજો કે જેથી તમને પરીક્ષામાં સરળતા પડે, બરાબર। તો હવે આપણે ધોરણ 3ની અંદર વિષય ગુજરાતી વિષયાનું એક છલાંગી દરિયો કૂદો પાઠ 7, બરાબર। એની અંદર આપણે પેજ નંબર 109 ઉપર આવ્યા હતા, બરાબર। તો દરેક વિદ્યાર્થી જોડે ચોપડી સાથે પેન્સિલ અને રબર રાખવાની છે। આપણે આજે ખરા ખોટા એ જે પૂરવાના છે, બરાબર। તો દરેકનું ધ્યાન પોતાની ચોપડીની અંદર છે, બરાબર। વાક્ય સાચા છે કે ખોટા છે તે નક્કી કરો। સાચું હોય તો સાચું કરવાનું છે, ખોટું હોય તો ચોપડી મારવાની છે, ખોટું કરવાનું છે, બરાબર। એક, રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે, તો આ વાક્ય વિદ્યાર્થી મિત્રો સાચું છે કે ખોટું છે? કે રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે, તો આ વાક્ય વિદ્યાર્થી મિત્રો સાચું છે। તો તમારે તે બોક્સમાં આપેલું છે એની આ બોક્સની અંદર આ રીતે બોક્સ છે, અહીંયા તમારે પહેલામાં સાચું કરવાનું છે, બરાબર। હવે બે, રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતા વધુ ઊંચા આસન પર બેઠો હતો, તો સુરે રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતા ઊંચા આસન ને બેઠા, તો સાચું રાવણ ગુસ્સે થયો કારણ કે હનુમાન એના કરતા પણ ઊંચા આસન પર બેઠા હતા, તો બીજું વાક્ય સાચું। ત્રણ, હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી। હનુમાને સભાગૃહની અંદર મંત્રીઓ જેવી બેઠક માંગી, તો આ વાક્ય સાચું છે। આ વાક્ય કેવું છે? સાચું છે। હા, હનુમાન દાદાએ કીધું હતું કે જેવા તમારે મંત્રીઓ બેઠા છે એવું બેસવા માટે મને પણ આસન આપો, તો હું પણ તમને જે હું દરિયો પાર કરીને આવ્યો છું એ બધું વિગતે તમને સમજાવું। હવે પ્રશ્ન ત્રણ, સોરી ત્રણ પતી ગયો, ચાર, હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા। ખોટું, એમને બંદી બનાવવામાં આવ્યા હતા અને સૈનિકો પકડીને એમને લઈ ગયા હતા, તો ચોથું વાક્ય છે ખોટું છે। ચોથું વાક્ય શું છે? ખોટું છે, બરાબર। હવે પ્રશ્ન પાંચ, રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું। ખોટું, હનુમાન દાદાનું માન જાળવ્યું નહોતું, તો ખોટું છે। રાવણે બીજા રાજ્યમાંથી આવેલા મહેમાનનું માન જાળવ્યું નથી। પ્રશ્ન નંબર છ, રાવણ હનુમાને સળગતા ગાભા ઘોડા નાખીને લંકાના મહેલોને ઠેર ઠેર આગ લગાડી, તો આ વાક્ય સાચું છે। હનુમાન દાદાએ પોતાની પૂંછડી પર ગાભાને ઘોડા વીંટાળેલા હતા, તો એ જ્યાં ભૂકું મારે છે ત્યાં ત્યાં બધું સળગે છે, તો એ સાચું છે। પ્રશ્ન નંબર સાત, પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું, તો ચિત્રમાં દેખાય છે કે ગોળ 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 પીપળા જેટલું ઊંચું થઈ ગયું છે, તો સાચું છે। સાતમું વાક્ય શું છે? સાચું છે વાક્ય આઠ, હનુમાને સોરી રાવણે હનુમાનને નીચે ઊભા ઊભા જ વાત કરવા વિનંતી કરી, તો સાચું છે। હનુમાને કીધું કે તારે જે કેવું હોય એ નીચે ઊભા રહીને જ કે, હું તને આસન બેસવા માટે આપીશ નહીં, તો રાવણે હનુમાનને નીચે ઊભા ઊભા જ જે કહેવું હોય વાત કરવાની વિનંતી કરી, તો વાક્ય સાચું છે। પ્રશ્ન નંબર નવ, હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડને નુકસાન કર્યું, સુધે હનુમાને રાવણને જણાવ્યું, હનુમાને રાવણને નહોતું જણાવ્યું, રાવણે હનુમાનને જણાવ્યું, તો એ વાક્ય ખોટું આવશે। સુધે હનુમાને રાવણને જણાવ્યું કે તે શા માટે ઝાડને નુકસાન કર્યું, તો હનુમાને નહોતું જણાવ્યું વિદ્યાર્થી મિત્રો,
રાવણે જણાવ્યું કે નવમાની અંદર ખોટું આવશે. હવે 10 હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકામાં આવે. તો જો તમને એવું લાગશે કે સાચું, પણ આ વાક્ય ખોટું છે. શું છે? હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને આવે. ખોટું, એ તો દરિયો કૂદીને આવ્યા હતા. તો હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકામાં આવ્યા, તો એ વાક્ય ખોટું છે. નદી નથી કૂદી, એમણે તો દરિયો કૂદ્યો. શું કૂદ્યું હતું? દરિયો. બરાબર. તો આ ખરા ખોટા છે એ તમારે એક વખત તમારી નોટબુકની અંદર લખી દેવાના છે, અને સાથે સાથે તૈયાર પણ કરી દેવાના છે. જો તમે તૈયારી કરશો તો પેપરની અંદર સરળતા રહેશે. જ્યાં 10-10 વાક્ય છે એ તમારે તૈયાર કરવાના છે અને એક વખત નોટબુકની અંદર લખવાના છે. બરાબર. હવે પેજ નંબર 110. દરેક વિદ્યાર્થી જોડે ચોપડી હોવી જોઈએ. બરાબર. તો હવે એની અંદર છે શબ્દશોધ. શું આપેલું છે? શબ્દશોધ. કોઠો છે અને એ કોઠાની અંદર બધા મિક્સ શબ્દ છે. અક્ષરો અક્ષરો છે. અક્ષરો આપણે તમારે જો પેન્સિલથી ગુણ કરવાના છે. બરાબર. અને જો પાઠમાં આવતા શબ્દો અને પાઠમાં ન આવતા શબ્દો. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે દરેકનું ધ્યાન અહીંયા છે. એ કોઠાની અંદર જેટલા જેટલા શબ્દો પાઠમાં આવે છે એ હું તમને લખાવું, અને પાઠમાં ન આવતા હોય એવા શબ્દ પણ લખાવું. બરાબર. તો પાઠમાં આવતા શબ્દો, પાઠમાં આવતા શબ્દો, પાઠમાં આવતા શબ્દો, પાઠમાં ન આવતા શબ્દો, પાઠમાં ન આવતા શબ્દો. બરાબર. હવે જો હું અહીંયા લખીશ એ શબ્દ તમારે લખી દેવાના છે, અને જે ઉપરનો કોઠો છે તેનો શબ્દ જોઈન્ટ કરવાના છે, એટલે કે ભેગા કરવાના છે. બરાબર. હવે ઉદાહરણ. ઉદા, ઉદા એટલે ઉદાહરણ. ઉદા એટલે ઉદાહરણ. ઉદાહરણની અંદર હનુમાન આપેલું છે. બરાબર. શું આપેલું છે? હનુમાન. અને અહીંયા સમુદ્ર આપેલ છે. ઉદાહરણ આપેલ છે કે હનુમાન. હનુમાન શબ્દ પાઠમાં આવે છે. સમુદ્ર. સમુદ્ર. સમુદ્ર એટલે દરિયો થાય મિત્ર. પાઠમાં સમુદ્ર નથી આપેલ, સમુદ્રના બદલે દરિયો આપેલું છે. શું આપેલું છે? દરિયો. તો પાઠમાં કે સમુદ્ર આપેલું નથી. તો હવે પાઠમાં આવતા શબ્દ હું તમને લખાવું, અને પાઠમાં ન આવતા શબ્દ હું અહીંયા લખાવીશ. એ તમારે જોઈ જોઈને તમારા કોઠાની અંદર ગોળ કરવાનું છે. બરાબર. તો ચલો, જો પહેલો શબ્દ આપે છે લંકા, પછી બીજો શબ્દ આવશે કે વાનર, પછી ત્રીજો શબ્દ લખો કે મંત્રી, ચોથો શબ્દ લખો નગર, અને પાંચમો શબ્દ લખો આગ. હવે આ શબ્દ પાઠમાં આવે છે, અને અહીંયા પાંચ શબ્દ લખી કે જે પાઠમાં નથી આવતા એ શબ્દ. ચલો, ભારત બે, પછી એમાં છે નવ, ત્રણ વન, ચાર માસી, અને પાંચમું લઈએ કે વાન. બરાબર. હવે આ શબ્દ અને આ શબ્દ તમારે કોઠાની અંદર જોઈન્ટ કરવાના છે. બરાબર. પાઠમાં આ શબ્દ કે લંકા, વાનર, મંત્રી, નગર અને આ પાઠમાં ન આવતા હોય એવા શબ્દ, તો ભારત, નવ, વન, માસી અને વાન. બરાબર. હવે આ તમારે નીચે લખી દેવાના છે અને ઉપર કોઠાની અંદર જોઈન્ટ કરી દેવાના છે. હવે એની નીચે જો દરેક વિદ્યાર્થી જોડે ચોપડી હાથમાં રાખવાની છે, રબર અને સંચો અને પેન્સિલ. હું લખાવું એટલું તમારે ચોપડીની અંદર લખતું જવાનું છે અને આગળ જવાનું છે. બરાબર. હવે જો નીચેનું વાક્ય કોણ બોલી શકે, અંદાજ મારવાનો છે. ફિક્સ કીધેલું નથી કે કોણ બોલે. નીચેનું વાક્ય કોણ બોલી શકે, કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને ખાલી જગ્યા પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો, નીચેનું વાક્ય કોણ બોલી
કોણ બોલે એ નક્કી જ હોય કે ભાઈ ચલો ફિક્સ કોણ બોલે છે તો એનું બરાબર સાચું નામ આવશે કોણ બોલી શકે એટલે આપણે આપણી રીતે અંદાજ મારવાનો છે કે આવું વાક્ય કદાચ રાવણ બોલી શકે કદાચ આવું વાક્ય હનુમાન બોલી શકે કદાચ આવું વાક્ય એમના મંત્રી બોલી શકે એટલે આપણે અંદાજ મારવાનો છે વિદ્યાર્થી મિત્રો તો ચલો ત્રણ વિકલ્પ આપેલા છે ત્રણમાંથી જે સાચો વિકલ્પ છે એ લખવાનો છે બરાબર ચલો તો તમારે તમારા હાથની અંદર પેન્સિલ રાખવાની છે હું લખાવું તમારે લાઇન્સર લખી જવાનું છે બરાબર દરેકનું ધ્યાન પોતાની ચોપડીની અંદર ચલો એક હું મારી જાતે તમારી સભામાં આવ્યો નથી અથવા સોરી હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો તો ચલો રાવણ સૈનિક કે હનુમાન આવું વાક્ય કોણ બોલી શકે તો વિદ્યાર્થી મિત્રો આવું વાક્ય હું મારી જાતે તમારી સભામાં આવ્યો નથી તો આવું વાક્ય હનુમાન બોલી શકે તો એ ત્રણમાંથી પહેલી ખાલી જગ્યામાં લખો હનુમાન શું લખવાનું છે હનુમાન બરાબર હવે બાજુનું પાના નંબર 111 નું બીજું મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી વિદ્યાર્થી મિત્રો બધા અશોક વાટિકાના ફૂલ ઝાડને નુકસાન કર્યું પાકા પાકા ફળ ખાઈ ગયા તો એ કોને દાદા તો હનુમાને અંદર ત્રણ વિકલ્પ આપેલા છે સૈનિક હનુમાન કે મંત્રી તો મને તો અશોક વાટિકાના કેળા ખાવાની મજા પડી ગઈ હતી તો એ વાક્ય કોણ બોલી શકે તો હનુમાન કોણ બોલી શકે હનુમાન તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ મારી સાથે લખવાનું છે ચલો ત્રણ આ વાનરનો ગર્વ ઉતારવો પડશે શું કીધેલું છે આ વાનરનો ગર્વ ઉતારવો પડશે ત્રણ વિકલ્પ આપેલા છે રાવણ સૈનિક અને મંત્રી તો તમને ખબર પડી જ ગઈ છે કે આ વાક્ય તો કોણ બોલી શકે રાવણ કોણ બોલી શકે રાવણ આ વાનરનો ગર્વ તો ઉતારવો જ પડશે આવું વાક્ય રાવણ બોલી શકે ચલો ચાલ બીજા રાજ્યના મહેમાન સાથે સારો વ્યવહાર કરવો જોઈએ બીજા રાજ્યના મહેમાન સાથે સારો વ્યવહાર કરવો જોઈએ તો આવું વાક્ય કોણ બોલે છે જો અંદર ત્રણ આપેલા છે રાવણ સૈનિક કે હનુમાન તો મિત્રો આ ત્રણે ત્રણમાંથી તો કદાચ સૈનિક બોલી શકે કારણ કે રાવણ તો બોલી ના શકે હનુમાન તો બોલે નહીં તો વધ્યા સૈનિક કોણ વધ્યું સૈનિક તો આપણે લખીશું કે આવું વાક્ય સૈનિક બોલી શકે આ વાક્ય મંત્રી બોલે છે કોણ બોલે છે મંત્રી પણ આપણે અંદાજ મારવાનો છે શું મારવાનો છે અંદાજ કે કોણ બોલી શકે કોણ બોલે એ નથી કીધું તો મંત્રી આવે કોણ આવશે મંત્રી પણ કોણ બોલી શકે તો આની અંદર ત્રણ વિકલ્પ આપ્યા છે તો રાવણ સૈનિક અને હનુમાન તો આ વાક્ય તો સૈનિક જ બોલી શકે પણ સાચાની અંદર તો આ વાક્ય મંત્રી બોલે છે ચલો પાંચ ચાર પછી પાંચમું આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કર્યો નિર્બળ એટલે કે જેનામાં બળ ના હોય એને નિર્બળ કહેવાય આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી તો આ વાક્ય કોણ બોલે છે જો ત્રણ વિકલ્પ છે રાવણ સૈનિક ને હનુમાન તો આ વાક્ય કોણ બોલશે વિદ્યાર્થી મિત્રો રાવણ કોણ બોલશે નિર્બળ કે આ વાનરને તો મેં નિર્બળ સમજીને મોટી ભૂલ કરી હવે એના પછી આપણે છઠ્ઠું હોય બરાબર લે આ તેલ ગાભા પર રેડી દે લે આ તેલ ગાભા પર રેડી દે રાવણ સૈનિક કે હનુમાન તો આ વાક્ય જો રાવણ તો ના કરે હનુમાન પણ ના બોલે તો વધ્યા સૈનિક તો આ વાક્ય કદાચ સૈનિક બોલી શકે કોણ બોલી શકે સૈનિક વિદ્યાર્થી મિત્રો હવે આપણે સાતમો હવે તો રાવણનું આસન પણ સળગાવો
કુંછડી થી આખી લંકા ને કોણે સળગાવી હતી? તો હનુમાન દાદા એ તો આ વાક્ય પણ રાવણ મંત્રી ને હનુમાન, તો હનુમાન બોલી શકે, કોણ બોલી શકે? હનુમાન. હવે તો રાવણ નું આસન પણ સળગાવું, તો એ વાક્ય હનુમાન બોલી શકે. હવે આજ ઓ બાપરે, આવી મોટી પૂંછડી, મને તો બીક લાગે છે. રાવણ ની મોટી પૂંછડી જોઈને કોણ ડરવા લાગ્યો હતો? તો કોણ ડરવા લાગ્યો હતો, રાવણ મંત્રી કે હનુમાન? તો મંત્રી અથવા સૈનિક. તો આપણે જવાબમાં આવશે કે મંત્રી, અહીંયા મંત્રી આપેલું છે. તો મંત્રીઓ ડરવા લાગ્યા હતા, કોણ ડરવા લાગ્યું હતું? મંત્રીઓ. હવે વિદ્યાર્થી મિત્રો, નવમું આપણે આવ્યા, મારી વાત માની હોત તો આ આગ ન લાગી હોત. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય કયોય પણ વાર્તાની અંદર નથી આવતું કે મારી વાત માની હોત તો આ આગ લાગી હોત નહીં. પણ જ્યારે પેલા મંત્રી આપણને સમજાવે છે કે આપણે બહારના રાજ્યમાંથી આવેલા મહેમાનની આગતા સાગતા કરવી જોઈએ, માન જાળવવો જોઈએ, તો એના પરથી આપણે કહી શકીએ કે આ વાક્ય મંત્રી બોલી શકે. કોણ બોલી શકે? મંત્રી. તો અંદર ત્રણ વિકલ્પો આપેલા છે, રાવણ, મંત્રી અને હનુમાન. તો નવમાની અંદર લખો મંત્રી. હું નવમો અહીંયા ઉપર લખું છું કારણ કે તમને નીચે દેખાશે નહીં, મંત્રી બરાબર. એના પછી છે દસમું, છેલ્લું, ભાગો ભાઈ દરિયામાં ભાગો. ભાગો ભાઈ દરિયામાં ભાગો, આ વાનર તો આખું ગામ સળગાવી દેશે. તો રાવણ સૈનિક કે મંત્રી? તો સૈનિક. આ વાક્ય કોણ બોલી શકે? સૈનિક. સૈનિક પણ બોલી શકે અથવા મંત્રી પણ બોલી શકે. આપણે અંદાજ મારવાનો છે કે કોણ બોલી શકે. તો ભાગો ભાઈ ભાગો, આ તો આખું ગામ સળગાવી દેશે. એ વાક્ય સૈનિક પણ બોલી શકે અથવા મંત્રી પણ બોલી શકે. તો આપણે બંને લખીશું. હવે એના પછી એ દસે દસ પતી જાય છે બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં આવશે નહીં કારણ કે અંદાજ મારવાનો છે. કોણ બોલે તે લખો, એ પાક્કું પરફેક્ટ જવાબ લખવાનો છે. આની અંદર આપણે અંદાજ મારવાનો છે કે અંદાજમાં કોણ બોલી શકે. હવે એની નીચે જો આ પ્રશ્નમાં આવતા પાંચ નવા શબ્દ શોધો. આ પ્રશ્નમાં આવતા પાંચ નવા શબ્દ નોંધો. તે શબ્દનો ઉપયોગ કરીને તમારા શિક્ષક એક વાક્ય બનાવશે. તેના પરથી અર્થ સમજીને અર્થ લખો. અર્થ પરથી અર્થ સમજીને લખો, પછી તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. દાખલા તરીકે સમજવા માટે એક વાક્ય આપેલું છે બરાબર. એ વાક્યનું આપણે એ શબ્દનો અર્થ લખવાનો છે અને એનું પછી એક નવું વાક્ય બનાવવાનું છે બરાબર. શબ્દ આપેલો હોય છે, એનો અર્થ લખવાનો અને એ બંને શબ્દને મળતું આપણે વાક્ય લખવાનું છે બરાબર. તો હવે તમારું ધ્યાન ચોપડીની અંદર આપણે આગળ લઈએ. ચલો દાખલા તરીકે આપેલું છે, ખેદાન મેદાન કરવું. ખેદાન મેદાન કરવું એટલે કે બગાડી નાખવું. ખેદાન મેદાન કરવું એટલે કે બગાડી નાખવું. જો વાક્ય આપેલું છે, આ વર્ષે વાવાઝોડાના લીધે આખો વિસ્તાર ખેદાન મેદાન થઈ ગયો. વાવાઝોડું આવે એટલે ઝાડવા આમ તેમ ડોલવા લાગે, ખેતરમાં ઉભેલું ઘાસ પડી જાય છે, તો બધું વેરવિખેર થઈ જાય. ખેદાન મેદાન એટલે વેરવિખેર. એક, લાલ છોડ થઈ જવો. હવે તમારે લખવાનું છે મારી નીચે, એક મારી સાથે સાથે લખવાનું છે કે લાલ છોડ થઈ જવો. લાલ છોડ થઈ જવો, ખૂબ જ ગુસ્સે થવો, એનો અર્થ સામે શું થાય? ખૂબ જ ગુસ્સે થવો. લાલચો થઈ જવો એટલે ખૂબ જ ગુસ્સે થવું. હવે વાક્ય શબ્દ છે, એ શબ્દનો આપણે લાલચો થઈ જવું એ શબ્દ છે, ખૂબ જ ગુસ્સે થવું એ એનો અર્થ છે. હવે આપણે અહીંયા વાક્ય બનાવીશું એટલે શબ્દ આવવો જોઈએ.
અંદર અર્થ આપવો જોઈએ નહીં. તો હવે એની નીચે આપણે વાક્ય બનાવવાનું છે. શું બનાવવાનું છે? વાક્ય. લાલ ચો થઈ જો, એના પરથી આપણે વાક્ય બનાવવાનું છે કે મીના ટેસ્ટમાં નપાસ થઈ તેથી તેની મમ્મી લાલ ચો થઈ ગઈ. લખો તો તમારે તમારી રીતે, તમને આવડતું હોય તો એવી રીતે પણ બનાવી શકાય, તમને જે ફાવતું હોય એ રીતે. કે વરસાદ પડવાથી મહેશના કપડાં ગંદા થયા તેથી તેના પપ્પા તેના પર લાલ છોડ થઈ ગયા. તો હું લખીશ કે મીનાને ટેસ્ટમાં ઓછા ગુણ આવવાથી તેની મમ્મી તેના પર લાલ ચોર થઈ ગઈ. મીનાને ટેસ્ટમાં ઓછા ગુણ આવવાથી તેની મમ્મી તેના પર લાલ ચોર થઈ ગઈ. તેના પર લાલ ચોર થઈ ગઈ. તો પહેલો પ્રશ્ન છે કે લાલ ચોર થઈ જવો તો ખૂબ જ ગુસ્સે થવું. મીનાને ટેસ્ટમાં ઓછા ગુણ આવવાથી તેની મમ્મી તેના પર લાલ ચોર થઈ ગઈ, એટલે કે બરાબર જ એના પર ગુસ્સે થઈ. ચલો બે, નાસ ભાગ કરવી. શું લખીશું? કે નાસ ભાગ કરવી. માતા
બિલાડીને જોઈને બિલાડીના અથવા બિલાડીના બચ્ચાને જોઈને માયા મરક મરક હસી બિલાડીના બચ્ચાને જોઈને માયા મરક મરક હસી હવે ત્રણ પછી ચોથું જંપવા દેવું ચોથું શું છે જંપવા દેવું જંપવા દેવું તો એનો અર્થ આપણે લખીશું કે શાંતિથી બેસવા દેવું શાંતિથી જંપવા દેવું જંપવા દેવું એટલે શાંતિથી બેસવા દેવું બરાબર હવે આપણે વાક્ય લખીશું વાક્ય બનાવીશું કે હનુમાન માતાને હનુમાન અંજની માતાને બિલકુલ જંપવા દેતા નથી હનુમાન અંજની માતાને બિલકુલ જંપવા દેતા નથી હનુમાન અંજની માતાને બિલકુલ જંપવા દેતા નથી જંપવા દેવું એટલે શાંતિથી બેસવા દેવું તો હનુમાન અંજની માતાને બિલકુલ જંપવા દેતા નથી બિલકુલ બેસવા દેતા નથી હવે એના પછી ચાર પછી હવે આપણે પાંચ લઈશું જીદ કરવી એટલે કે હઠ પકડવી જીદ કરવી એટલે હઠ પકડવી જીદ કરવી શું છે વિદ્યાર્થી મિત્રો જીદ કરવી એટલે હઠ પકડવી હઠ પકડવી તો હનુમાન દાદા અંજની માતાને દરરોજ રમવા માટે જીદ કરતા હતા હનુમાન દરરોજ અંજની માતાને રમવા માટે જીદ કરતા હતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ આપણે બનાવવાનો છે પછી એનો અર્થ લખવાનો છે અને આ શબ્દ પરથી આપણે નવું વાક્ય બનાવવાનું છે બરાબર તો જો લાલ ચૂર્ણ થઈ જવું તો ખૂબ જ ગુસ્સે થવું તો મીનાને ટેસ્ટમાં ઓછા ગુણ આવવાથી તેની મમ્મી તેના પર લાલ ચૂર્ણ થઈ ગઈ બરાબર આપણી રીતે તમને તમારી રીતે વાક્ય ફાવતું હોય તો આપણે આપણી રીતે પણ વાક્ય બનાવી શકાય નાશ ભાગ કરવી તો ભયથી ભાગી જવું જંગલમાં શિકારીએ સિંહને જોયો તેથી તે નાશ ભાગ કરવા લાગ્યો મરક મરક હસવું તો મંદ હાસ્ય એટલે ધીમું હાસ્ય હનુમાન માતા અંજની સામે મરક મરક હસવા લાગ્યા જંપવા દેવો એટલે કે શાંતિથી બેસવા દેવો હનુમાન અંજનીને અંજની માતાને બિલકુલ જંપવા દેતા નથી પાછું જીદ કરવી એટલે હઠ પકડવી હનુમાન દરરોજ અંજની માતાને હનુમાન દરરોજ અંજની માતાને રમવા માટે જીદ કરતા હતા રમવા માટે જીદ કરતા હતા બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા પાના નંબર 111 પર પતી ગયું છે પાછળ હવે છે કે છોટા હનુમાન બરાબર એ આપણે આવતા પીરિયડની અંદર ભણીશું ત્યાં સુધી તમારે આ શબ્દ અને તેના અર્થ તૈયાર કરવાના છે અને એના વાક્ય તમારે જાતે બનાવતા શીખવાનું છે બરાબર આ તમારે વાક્ય લખી અને તૈયાર કરવાના છે અને શબ્દના અર્થ પણ તૈયાર કરવાના છે બરાબર